friends. How are you? Fine. Very good. So now, tell me, previous episode માં આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો? હા, પ્રીવિયસ એપિસોડમાં આપણે પાઠ્યપુસ્તકના યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની એક્ટિવિટી 4માં આપેલ પ્લે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે જોયું કે નંદિતા ગોસાઈએ 6 પ્રશ્નોમાંથી ફક્ત 3 પ્રશ્નોના જ સાચા જવાબો આપ્યા હતા. અને હા, તેણે બીજા પ્રશ્નમાં જ હેલો હેલ્પ નામની હેલ્પલાઇનનો ઉપયોગ કરીને તેના આંટીની હેલ્પ પણ લીધી હતી. ખરું ને મિત્રો? તમારે આ પ્લે તમારા શિક્ષકની મદદથી તમારા વર્ગખંડમાં ભજવવાનું હતું. તો તમે તમારા વર્ગખંડમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પ્લે ભજવ્યું ને? યસ, ખૂબ સરસ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ જ એક્ટિવિટી 4ના પ્લેની એક્સરસાઇઝ અને એક્ટિવિટી 5નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. ઓકે, તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની જે એક્ટિવિટીઝ શીખવાની છે તેને એક રૂપરેખા દ્વારા પહેલાં સમજી લઈએ. યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન. એક્ટિવિટી 4, મેચ એ વિથ બી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. Say whether the following are true or false. Activity 5. Here is the timeline of the great Gujarati writer Kanhaiyalal Munshi. Study it carefully. અહી કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપી છે, તેનો અભ્યાસ કરો. He died in 1971 at his residence in Mumbai. Suppose you met him when he was the governor of Uttar Pradesh, what questions would you ask him? Prepare your father's or mother's timeline. Write 5 sentences about him or her. તો ચાલો હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની એક્ટિવિટી 4ની ફર્સ્ટ એક્સરસાઇઝને ધ્યાનપૂર્વક જુઓ. તેમાં 2 વિભાગ આપેલા છે. આપણે એ વિભાગના શબ્દોના સમાનાર્થી શબ્દો બી વિભાગમાં આપેલા શબ્દોમાંથી શોધીને જોડવાના છે. તો ચાલો હવે આપણે આ સમાનાર્થી શબ્દોને ધ્યાનપૂર્વક સમજીને જોડીએ. Are you ready? Let's start. Activity 4. Match A with B. 1. Competition. એટલે સ્પર્ધા. B વિભાગમાં તેનો સમાનાર્થી શબ્દ છે contest. માટે A વિભાગના competition શબ્દને B વિભાગના contest શબ્દ સાથે જોડો. 2. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. બી વિભાગમાં તેનો સમાનાર્થી શબ્દ છે ફંડ ફોર એજ્યુકેશન. માટે એ વિભાગના સ્કોલરશિપ શબ્દને બી વિભાગના ફંડ ફોર એજ્યુકેશન શબ્દ સાથે જોડો. 3. એક્સપર્ટ એટલે નિષ્ણાત કે જાણકાર વ્યક્તિ. બી વિભાગમાં તેનો સમાનાર્થી શબ્દ છે નોલેજેબલ પર્સન. માટે એ વિભાગના એક્સપર્ટ શબ્દને બી વિભાગના નોલેજેબલ પર્સન શબ્દ સાથે જોડો. 4. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક કે સહભાગી. બી વિભાગમાં તેનો સમાનાર્થી શબ્દ છે પાર્ટિસિપન્ટ. માટે એ વિભાગના
કન્ટેસ્ટન્ટ શબ્દને બી વિભાગના પાર્ટિસિપન્ટ શબ્દ સાથે જોડો. 5. હોસ્ટ એટલે યજમાન. બી વિભાગમાં તેનો સમાનાર્થી શબ્દ છે એન્કર, માટે એ વિભાગના હોસ્ટ શબ્દને બી વિભાગના એન્કર શબ્દ સાથે જોડો. તમે એક્ટિવિટી 4ની ફર્સ્ટ એક્સરસાઇઝને ધ્યાનપૂર્વક સમજીને એ વિભાગના શબ્દોના સમાનાર્થી શબ્દો બી વિભાગમાં આપેલા શબ્દોમાંથી શોધીને જોડકા જોડ્યા ને? ગુડ. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4ની સેકન્ડ એક્સરસાઇઝને ધ્યાનપૂર્વક સમજીએ. અહીં આપણે એક્ટિવિટી 4માં આપેલા પ્લેને આધારે પ્રશ્નોના જવાબ ટેક્સ્ટબુકમાં જ લખવાના છે. ઓકે, તો ચાલો લખો. એક્ટિવિટી 4. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. 1. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? આન્સર: ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર is the host of the contest. Two. What is the name of Vikas school? Answer: Vikas school's name is Smit Vidyalaya. Three. Who is Mr. Bright? What does he do? Answer: Mr. Bright, laptop of Mr. Parmar is the scorer. It keeps the scores of the contestants. 4. Who is Miss Tick Tick? Answer: Miss Tick Tick is the clock. 5. How many questions did Nandita answer correctly? Answer: Nandita answered 3 questions correctly. તમે તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 4ની સેકન્ડ એક્સરસાઇઝમાં આપેલા પ્રશ્નોના જવાબ ધ્યાનપૂર્વક સમજીને લખ્યા ને? વેરી ગુડ. ચાલો હવે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 4માં આપેલી થર્ડ એક્સરસાઇઝને ધ્યાનપૂર્વક જુઓ. આપણે આ એક્સરસાઇઝમાં આપેલા વાક્યોને એક્ટિવિટી 4માં આપેલા પ્લેને આધારે જ ધ્યાનપૂર્વક સમજીને તે વાક્યો ટ્રુ છે કે ફોલ્સ તે લખવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ. Activity 4. Say whether the following are true or false. 1. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. Mitro, tamne yaad chhe ne ke Mr. Parmare Nandita ne janavyu hatu ke 6 prashno mathi pehla 3 prashno mate tene fakt 1 મિનિટનો જ સમય મળશે. એટલે કે 3 પ્રશ્નો પછી મિસ ટિક ટિક તેને હેરાન કરશે નહીં, માટે આ વિધાન સાચું છે. તેથી અહીં ટ્રુ લખો. 2. ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. ફ્રેન્ડ્સ, નંદિતાએ તેની આંટીની મદદ લેવા માટે કઈ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો હતો? કહો તો. હા, તે હેલ્પલાઇન હતી હેલો હેલ્પ. તો આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ કોન્ટેસ્ટમાં અન્ય વ્યક્તિ સાથે મદદ માટે વાત કરી શકે, બરાબર ને? માટે આ વિધાન સામે ટ્રુ લખો. 3. The expert is an English teacher. Friends,
ફાસ્ટ ફિંગર ફર્સ્ટ કોમ્પિટિશનમાં 3 હેલ્પલાઇન હતી, હેલો હેલ્પ, એક્સપર્ટ્સ એડવાઇસ અને સ્ટુડન્ટ્સ સપોર્ટ. આ હેલ્પલાઇનમાંથી એક્સપર્ટ્સ એડવાઇસ હેલ્પલાઇન માટેના એક્સપર્ટ કોણ હતા? હા, તેઓ સ્મિત વિદ્યાલયના પ્રિન્સિપલ મિસ્ટર શર્મા હતા, સ્કૂલના ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર તો કોમ્પિટિશનના હોસ્ટ હતા, માટે આ વિધાન ખોટું છે, તેથી તેની સામે ફોલ્સ લખો. 4. મિસ્ટર બ્રાઇસ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ તો મિસ્ટર પરમારનું લેપટોપ હતું, તે તો સાચા જવાબ જણાવતું હતું. પ્રશ્નોના જવાબ માટે 1 મિનિટનો સમય કોણ આપતું હતું? યસ, મિસ ટિક ટિક ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ્સ, માટે આ વિધાન ખોટું છે, તેથી અહીં ફોલ્સ લખો. 5. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. તમને બધાને તો ખબર જ છે કે ગ્રામ માતા કાવ્ય તો કવિ શ્રી કલાપીએ લખ્યું હતું, મીરાબાઈએ લખ્યું નહોતું, બરાબર ને? માટે આ વિધાન પણ ખોટું છે, તો ચાલો અહીં પણ ફોલ્સ લખો. તમે એક્ટિવિટી 4ની 3rd એક્સરસાઇઝમાં આપેલા વાક્યોને ધ્યાનપૂર્વક સમજીને તે વાક્યોમાંથી સાચા વાક્યો સામે ટ્રુ અને ખોટા વાક્યો સામે ફોલ્સ લખ્યું ને? ખૂબ સરસ. તો ચાલો હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 5. મિત્રો, શું તમે ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક શ્રી કનૈયાલાલ મુનશી વિશે જાણો છો? તેઓનો જન્મ 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હોવા છતાં તેમણે વકીલાતની સાથે સાથે પોતાના સાહિત્યના શોખને પણ જાળવી રાખ્યો હતો અને 1916માં પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખ્યું. તે સિવાય પણ તેમણે ગુજરાતી સાહિત્યને પોતાના લખાણ વડે અમૂલ્ય વારસો આપ્યો છે, જેમાં ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, રાજાધિરાજ, લોપા મુદ્રા વગેરે જેવી અનેક કૃતિઓનો સમાવેશ થાય છે. પાછલા વર્ષોમાં તેમણે રાજકારણમાં પણ ખૂબ રસ લીધો અને ઉત્તર પ્રદેશના ગવર્નર પણ બન્યા. આજે આપણે એક્ટિવિટી 5માં લેખક શ્રી કનૈયાલાલ મુનશીની જીવન રેખાનો અભ્યાસ કરવાનો છે. તમારે શ્રી કનૈયાલાલ મુનશીની જીવન રેખા સમજવી છે ને? યસ, તો તે માટે આપણે એક્ટિવિટી 5માં આવતા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખવું પડશે, બરાબર ને? તો ચાલો આપણે શીખીએ. એક્ટિવિટી 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. ભરૂચ, ભરૂચ. પાટણની પ્રભુતા, પાટણની પ્રભુતા. પૃથ્વી વલ્લભ, પૃથ્વી વલ્લભ. લોપામુદ્રા, લોપામુદ્રા.
भारतीय विद्या भवन, भारतीय विद्या भवन। मिनिस्टर, मिनिस्टर। एजेंट, एजेंट। हैदराबाद, हैदराबाद। Elected, elected. Legislative, legislative. Council, council. Agriculture, agriculture. Governor, governor. उत्तर प्रदेश, उत्तर प्रदेश। तमने एक्टिविटी 5 मां आवता नवा शब्दों नु शुद्ध उच्चारण करता आवड़ी गयु ने? वेरी गुड। तो चालो हवे आपणे एक्टिविटी 5 માં આપેલી શ્રી કનૈયાલાલ મુનશીની જીવન રેખાને ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 5. હિયર ઇઝ ધ ટાઈમલાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. અહીં કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપી છે, તેનો અભ્યાસ કરો. Years, events. In 1887, born at Bharuch. In 1916, wrote Patan Ni Prabhuta. In 1920, wrote Prithvi Vallabh. In 1930, Lopa Mudra. In 1938, founded Bharatiya Vidya Bhavan. From 1937 to 1940, remained the Home Minister of Mumbai State. From 1952 to 1953, remained Minister of Agriculture. From 1952 to
1957, remained Governor of Uttar Pradesh. In 1971, he died at his residence in Mumbai. તમે એક્ટિવિટી 5માં આપેલી શ્રી કનૈયાલાલ મુનશીની જીવનરેખાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો ને મિત્રો? આપણે જાણ્યું કે ઈસવીસન 1971માં શ્રી કનૈયાલાલ મુનશીનું અવસાન તેમના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને થયું હતું. હવે પાઠ્યપુસ્તકમાં આપેલી આગળની વિગત સમજવા માટે આપણે ધારવાનું છે કે ઈસવીસન 1952થી 1957 દરમિયાન જ્યારે શ્રી કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તે સમય દરમિયાન આપણે જો શ્રી કનૈયાલાલ મુનશી સાથે મુલાકાત કરીએ તો તે મુલાકાત દરમિયાન આપણે તેમને કયા કયા પ્રશ્નો પૂછીશું? આ પ્રશ્નો કેવા હશે? તો ચાલો જાણીએ. તમારે આ પ્રશ્નોની નોંધ તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં જ કરવાની છે. આર યુ રેડી? સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 5. સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. What questions would you ask him? આપણે એમને પૂછીશું કે તમારો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો. તો ચાલો લખો. Question 1. When and where were you born? તેમણે 1916માં પાટણની પ્રભુતા પુસ્તક લખ્યું માટે આપણે તેમને પૂછી શકીએ કે તમને તમારું પ્રથમ પુસ્તક લખવાની પ્રેરણા શેમાંથી મળી. તો ચાલો લખો. Question 2. What inspired you to write your first book? તેમણે 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. તેથી આપણે તેમને પૂછીશું કે તેઓને ભારતીય વિદ્યાભવનના સ્થાપક હોવાનો અનુભવ કેવો રહ્યો. તો ચાલો આ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં લખો. Question 3. Can you tell us how you feel being the founder of ભારતીય વિદ્યાભવન? તેઓ 1937થી 1940 સુધી મુંબઈ રાજ્યના ગૃહમંત્રી હતા. તેથી આપણે તેમને પૂછીશું કે તેઓ જ્યારે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે તેમણે કઈ કઈ ફરજો નિભાવી. તો ચાલો લખો. Question 4. What duties you had to perform when you were the Home Minister of Mumbai State? શ્રી કનૈયાલાલ મુનશીએ 1952થી 1957 સુધી એટલે કે 5 વર્ષ સુધી ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે ફરજ બજાવી. તેથી આપણે તેમને પૂછીશું કે તેઓ આટલા લાંબા સમય માટે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે ચૂંટાયેલા રહ્યા તે માટેનો તેમનો અનુભવ કેવો રહ્યો. તો ચાલો લખો. Question 5. How do you feel being elected as a governor of Uttar Pradesh for such a long time? ત્યારબાદ આપણે તેમને પૂછીશું કે ગવર્નરની શી ફરજો હોય છે, બરાબર ને? તો ચાલો આગળનો પ્રશ્ન લખો. Question 6.
What are the duties of a governor? મિત્રો, તમે શ્રી કનૈયાલાલ મુનશીને પૂછી શકાય તેવા પ્રશ્નોની નોંધ તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં કરીને. ખૂબ સરસ. ચાલો હવે જુઓ તો પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં આગળ શું લખ્યું છે. એક્ટિવિટી 5. પ્રિપેર યોર ફાધર્સ ઓર મધર્સ ટાઈમલાઈન. રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર. મિત્રો, તમારે તમારા માતા અથવા પિતા વિશેની માહિતી એકત્ર કરી તમારા શિક્ષકની મદદથી તેમની જીવનરેખા વિશે 5 વાક્યો તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવવાના છે. સો ફ્રેન્ડ્સ, તમે સૌ તમારા માતા અથવા પિતાની ટાઈમલાઈન તૈયાર કરી અને તેમની જીવનરેખા વિશે 5 વાક્યો તમારા શિક્ષકની મદદથી તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખશો ને? યસ, ખૂબ સરસ. તો ચાલો હવે કહો તો આજના એપિસોડમાં આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? યસ, આજે આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં એક્ટિવિટી 4ની ફર્સ્ટ એક્સરસાઇઝ મેચ એ વિથ બી, સેકન્ડ એક્સરસાઇઝ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, થર્ડ એક્સરસાઇઝ સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો, તથા એક્ટિવિટી 5માં ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈનને ધ્યાનપૂર્વક સમજ્યા. ત્યારબાદ આપણે ધાર્યું કે ઈસવીસન 1952થી 1957 દરમિયાન જ્યારે શ્રી કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા તે સમય દરમિયાન જો આપણે શ્રી કનૈયાલાલ મુનશી સાથે મુલાકાત કરીએ તો તે મુલાકાત દરમિયાન આપણે તેમને કયા કયા પ્રશ્નો પૂછીશું તે સમજી અને પૂછી શકાય તેવા પ્રશ્નોની નોંધ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં કરી. ત્યારબાદ તો એક્ટિવિટી 5માં આપેલી તમારે હોમવર્કમાં કરી લાવવાની માહિતી પણ ધ્યાનપૂર્વક સમજ્યા. હા, તો મિત્રો, તમે સૌ તમારા માતા અથવા પિતાની ટાઈમલાઈન તૈયાર કરી તેમની જીવનરેખા વિશે 5 વાક્યો તમારા શિક્ષકની મદદથી તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની એક્ટિવિટી 6A, એક્ટિવિટી 6B, એક્ટિવિટી 6C અને એક્ટિવિટી 6Dનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું, તે પણ વિથ લોટ્સ ઓફ એન્ટરટેનમેન્ટ. તો ચાલો હવે હું તમારા સૌની રજા લઉં. સી યુ વેરી સૂન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. બાય ફ્રેન્ડ્સ.